સ્વરણમાં આપણે વિશ્વ પાઠ બરાબર છે. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકાર, સામાજિક સમસ્યાઓ, સમાજની અંદર ઉદભવતી સમસ્યાઓ, મુશ્કેલી અને પડકારો તથા ચેલેન્જ, બરાબર છે. આપણને અમુક પ્રકારની ચેલેન્જો મળેલી છે. ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો, આપણી મોટી વસ્તી અને સૌથી ઝાઝા મતદારો હોવાથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, જ્યાં આપણે વિવિધ ધર્મના લોકો વસે છે, વિવિધ જાતિના લોકો વસે છે, વિવિધ ભાષાઓ બોલતા લોકો વસે છે, વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. ભારતની સંસ્કૃતિ સમન્વય કારણે સર્વધર્મ સંભાવની વિશેષતા ધરાવે છે. સમન્વય બધાને મેળાવલો કરો, ભેગા કરો અને સર્વધર્મ દરેક ધર્મ પ્રત્યે એક સરખી ભાવના રાખવી એની વિશેષતા ધરાવે છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા. આપણો જે જૂનો પરંપરાગત ચાલ્યો આવતો જે સમાજ હતો એમાંથી આપણે આધુનિકતા તરફ આગળ વધી ગયા છે. એમાં અનેક બધા પરિવર્તનો આવ્યા છે. આ પરિવર્તનની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ ઉદભવે છે, જેમાં સામાજિક, આર્થિક, નાણાકીય, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમસ્યાઓ સમાવેશ થાય છે, બરાબર છે. આ પ્રકરણમાં આપણે બે સમસ્યાઓ સમજવાની છે, એક સાંપ્રદાયિકતા અને બીજું જ્ઞાતિવાદ. સંપ્રદાય એટલે ધર્મ ને માનવું, બરાબર છે. દેશની સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મના, જાતિની, ભાષાના ધરાવતા લોકો સહિયારો પુરસાદ અને તેવા પ્રયત્નો પરિણામ આપણે મહામૂળી સ્વતંત્રતા મળી. આપણે આઝાદી મેળવવા માટે જે આંદોલનો કર્યા, ક્રાંતિ કરી કે અહિંસક આંદોલન કર્યા, એમાં દરેક ધર્મના લોકો, દરેક જાતિના લોકો અને દરેક ભાષા બોલતા લોકોએ સહિયાર બધાએ ભેગા મળીને પુરસાદ કર્યો ત્યારે આપણને આઝાદી મળી છે, બરાબર છે. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળે સદભાવ, બરાબર, સારી ભાવ, આપણે બધા એકતા હતા, એક બની રહેતા હતા, સહિષ્ણુતા, દરેક ધર્મ, દરેક જાતિ પ્રત્યે આપણે લાગણી ધરાવતા હતા વગેરે. આપણે સ્વતંત્રતા બાદ ઓટ ઓટ એટલે ઓછપ આવી ગઈ, બરાબર છે. એવું જણાય છે જાતિગત ઝઘડાઓ, આજે બે જાતિઓ છે એ અંદરો કોઈ પ્રશ્નને કારણે ઝઘડો કરી દેશે. સાંપ્રદાયિક ગરણો, ઘર્ષણ, બે સંપ્રદાય, બે ધર્મોને માનતા લોકો છે અલગ અલગ ભેગા થાય અને જયારે કોઈ ઘર્ષણ, ઝઘડાઓ ઉત્પન્ન થાય, પ્રાદેશિક હિંસા, પ્રદેશમાં થતી હિંસા, ખૂન ખરાબા, બરાબર, વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે, આપણા દેશની શાંતિને, આપણા દેશના વિકાસને નુકસાનકારક આ પરિબળો જોવા મળે છે. જે દેશ માટે સામાજિક સદભાવના, આપણે દરેક સમાજ પ્રત્યે સદભાવના રાખી, બિન સાંપ્રદાયિકતા, કોઈ ધર્મને વધારે મહત્વ નહીં, બધા ધર્મ એક સરખા, બરાબર છે, અને લોકશાહી મૂલ્યો. જો બેટા તમારી ચોપડીની અંદર આ શબ્દ ખોટો છપાયેલો છે, લોકશાહી ન હોય ત્યાં લોકશાહી એવું વાંચવું, બરાબર. મૂલ્યો આપણે જે લોકશાહીની કિંમત છે, રાષ્ટ્રીય એકતા છે, એની સામે ગંભીર પડકારો કે ચેલેન્જ ઉભી થઈ છે, બરાબર છે. જોઈએ આપણે પેલું, આપણે જોશું સાંપ્રદાયિક. સાંપ્રદાયિકતા ધર્મ અને શ્રદ્ધા આસ્થાનો વિષય, ધર્મ છે એમાં શ્રદ્ધા અને આસ્થા, આસ્થા એટલે આપણું માનવું, બરાબર છે. મોટેભાગે માનવ કોઈ ને કોઈ ધર્મ કે સંપ્રદાય ને માનતો હશે, દરેક માણસ છે કોઈ ને કોઈ સંપ્રદાય કે ધર્મ ને માને છે. ભારત બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે. આપણો દેશ સંપ્રદાય ને માનવા વાળો નથી, ધર્મ નિરપેક્ષ અને ધર્મ રીતે સ્વતંત્રતા ભોગવો એવો દેશ છે. એની સંકુચિત સંપ્રદાયિક વાતાવરણ બંધારણ ભાવનાની વિરુદ્ધ છે. આપણું સંકુચિત એટલે ટુકાણવાળી સાંપ્રદાયિકતા વાતાવરણ, સાંપ્રદાયિકતા, અમારો ધર્મ છે એ શ્રેષ્ઠ ધર્મ છે, અમારો પંથ છે એ શ્રેષ્ઠ છે, આને સંકુચિતતા કહેવામાં આવે છે. એવું આચરણ કરવું એ આપણા બંધારણની વિરુદ્ધ છે, કારણ કે બંધારણમાં બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ શબ્દોને આપણે સ્વીકાર્યા છે. જયારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર એકબીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. કોઈ ધર્મનું જૂથ હોય, કોઈ પંથ કે સંપ્રદાયનું જૂથ હોય, બરાબર છે, એ જયારે એકબીજા ધર્મ કે સંપ્રદાય, તમારો ધર્મ માં ખોટું છે, તમારો સંપ્રદાય અહીં ખોટો છે, એનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ કે ટેન્શન પેદા થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો
અન્ય ધર્મની તુલનામાં પોતાના ધર્મ સંપ્રદાયને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે અને પોતાની ધાર્મિકતા ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે. દરેક ધર્મ કે સંપ્રદાય બીજા ધર્મો કે સંપ્રદાયથી પોતે ચડિયાતા છે એવું સાબિત કરે તો એવું જો વિચારવાનું શરૂ કરે પોતાના ધર્મને વધારે મહત્વ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જો સામો માણસ છે એવું વિચારતા નથી. સામો માણસ આપણા સંપ્રદાયનો નથી આપણા ધર્મનો નથી એવી રીતે વિચારે છે અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. આ માણસ છે આ સમૂહ છે આ જ્ઞાતિ છે એ અમારા સંપ્રદાય કે અમારા ધર્મના નથી તો આપણે એની સાથે આવો વ્યવહાર કરવો જોઈએ નહીં. બરાબર છે. એ બાબત એવા વિચારો છે એ સમાજને વિભાજન તરફ અલગતા તરફ લઈ જાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા સંપૂર્ણ નિયંત્રણ લાવી શકી કારણ કે આપણે આઝાદી મેળવવાના એટલા સમય થયો છતાં આપણે સંપ્રદાયની સમસ્યા જે મુશ્કેલી છે એમાં નિયંત્રણ લાવી શક્યા નથી. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી નુકસાનકારક છે. આજે આપણા કુપમંડુકતા છે પોતાના ધર્મ પ્રત્યે ટૂંકું વિચારવાની પ્રક્રિયા છે એ નુકસાનકારક છે. તેનાથી દેશના સામાજિક તણાવ એનાથી આપણે દેશની અંદર સામાજિક તણાવ ઉત્પન્ન થાય ટેન્શન ઉત્પન્ન થાય. વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે પોતાના સમાજના જ્ઞાતિના લોકો છે પોતાના ધર્મ નથી માનતા તો એને વિરોધી માને છે. બરાબર. જેથી સમાજમાં મતભેદ ધૃણા ધૃણા એટલે અણગમો એનું વાતાવરણ ઉભું થાય છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય ક્યારેક આ ટોચે પહોંચી જાય છે તણાવ અને એમાં હિંસા કે ઝઘડાઓ પેદા થઈ જાય છે. આ બધી જ બાબતો આપણી જે લોકશાહી વિચારધારા છે રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રનો વિકાસ એના માટે ખતરા કેતા મુશ્કેલીરૂપ છે. બરાબર છે. હવે આપણે સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ કરવાનો છે. બરાબર છે. આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આપણા વ્યક્તિનો વ્યક્તિત્વ પોતાનો આપણા સમાજનો આપણા રાષ્ટ્રનો વિકાસને અવરોધતું એટલે કે રોકતું પરિબળ છે. બરાબર છે. આમ સાંપ્રદાયિકતાને દૂર કરવાના કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ બરાબર છે. આ ઉપાયો છે અને એ પરીક્ષા માટે અગત્યનું હોઈ શકાય. સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક કામ સામનો કરવો પડશે તેને દૂર કરવા પ્રયત્ન કરશે. આપણે સરકાર એટલી નહીં આપણે અને સરકાર બે સાથે મળી અને આપણે એનો સામનો કરવો પડશે એને આવા તત્વોને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે. બીજું સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. જો સાંપ્રદાયિકતાને દૂર કરવું હોય તો પેલું માણસ દરેક લોકો ભણેલો હોવો જોઈએ. શિક્ષણ છે એ સંપ્રદાયને સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેનું અસરકારક સાધન છે. આપણા શિક્ષણમાં અભ્યાસક્રમમાં બધા જ ધર્મની સારી બાબતો સામેલ કરવામાં આવેલ છે. બરાબર છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ સામાજિક પર્વની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિ બાળકોને તમામ ધર્મ પ્રત્યે આદર ભાવ કેળવાય. દાખલા તરીકે આપણે બોલીએ છીએ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં હમ સબ હે ભાઈ ભાઈ. બરાબર છે. આવી જે પ્રાર્થનાઓ બોલાય છે દરેક ધર્મના સારા ટોપિકો આપણા પાઠની અંદર મૂકવામાં આવે છે એના કારણે વિદ્યાર્થી છે એ બાળક સ્વરૂપે છે ત્યારે એને દરેક ધર્મ પ્રત્યે એક સરખો આદર ભાવ જાગૃત થાય છે. બીજું છે સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. આપણે જયારે સાંપ્રદાયિકતાની વાત કરી છે તો જે પક્ષ રાજકારણની અંદર પોતાના સંપ્રદાયને આગળ ધરી અને મત માંગવા જાય છે હું તમારા ધર્મનો છું હું તમારા સંપ્રદાયનો છું તમે મને મત આપો તો આવા પક્ષો જેટલા છે એને આપણે માન્યતા રદ કરવી જોઈએ કેન્સલ કરી દેવા જોઈએ. પછી ચૂંટણી માટે આચારસંહિતા કોઈ ચૂંટણીનો પ્રચારક છે એ ધર્મ કે સંપ્રદાયના નામે મત માંગી શકશે નહીં એ આચારસંહિતા ઘડવી જોઈએ એનો અમલ કરવો જોઈએ સરકારશ્રીને અને કરાવવો જોઈએ. પછી રેડિયો ટીવી સિનેમા કહેતા પિક્ચર બરાબર સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય જોઈ શકાય અને સાંભળી શકાય એવા માધ્યમો છે તેમણે સર્વધર્મ સંભાવ આપણે એને સર્વધર્મ અને બધા ધર્મ પ્રત્યે એક સરખો ભાવ સહિષ્ણુતાનો પ્રસાર કરવો પ્રસાર એટલે ફેલાવો. બરાબર.
કે ભાઈ દરેક ધર્મને સહિષ્ણુતા, દરેક ધર્મ પ્રત્યે આદર એનો ફેલાવો કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. રાષ્ટ્રનું હિત જળવાય, રાષ્ટ્રવાદ આપણું રાષ્ટ્ર આપણું જ થાય એવો પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમો કહેવા જોઈએ. દાખલા તરીકે કોઈ કાર્યક્રમ અંતે આવું સૂત્ર તમે બોલતા ક્યારેક સાંભળેલા છે કે હો કોઈ ભી પ્રાંત કે વાસી, હો કોઈ ભી ભાષા ભાષી, સબસે પહેલે હમ હે ભારતવાસી, અમે પહેલા ભારતીય છીએ પછી અમે અમારી અલગ ભાષા બોલીએ છીએ. બરાબર છે, જય જય ગરવી ગુજરાત ચોક્કસ છે, પણ એથી પેલા ભારત માતાની જય છે. બરાબર છે, એવું એવા કાર્યક્રમો લોકો માટે અસર થાય છે. ધાર્મિક વડાઓ, રાજકીય નેતાઓ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. આપણા જે ધાર્મિક વડાઓ, ધર્મના વડાઓ છે એ અને આપણા રાજકીય નેતાઓ છે, આ બધા આગળ આવે અને સંપ્રદાયના જે તત્વો છે એને કંટ્રોલ કરવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી જે સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાન છે એ આ દેશનું ભવિષ્ય છે, તો યુવાનોએ આ વસ્તુને આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિકતા, કે ભાઈ અમે કોઈ ધર્મને નથી માનતા, અમે તો ભારતીય છીએ. બરાબર છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે વિજ્ઞાનને અનુસરી એના દ્રષ્ટિકોણથી વિચારવાનો પ્રયત્ન કરવો. સામાજિક અને શૈક્ષણ સમાજની અંદર અને શિક્ષણની અંદર આવો પ્રયત્ન કરવો જોઈએ. આ માટે સરકારે નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. એટલે સરકાર કઈ કરી શકે નહીં, હું અને તમે સાથે મળશું અને સરકાર સાથે હશે તો આપણે આ કરી શકશું. બધાએ પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત કે રાજ્ય, ભાષાથી ઉપર, આ બધાથી ઉપર રાષ્ટ્રનું હિત, રાષ્ટ્રનું ગૌરવ છે, આપણું ગૌરવ છે એ દેશનું ગૌરવ છે. આપણા પર્સનલ જ્ઞાતિ સમાજનું નહીં, બરાબર છે, કોઈ ભાષાથી નહીં, કોઈ રાજ્યથી નહીં, તે સમજ લોકોમાં એકતા આવી સમજ જો આવશે તો આખો ભારત એક હમ સબ ભારતીય હૈ એવો તાતણો બંધાઈ જશે અને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષણ મળે છે. બરાબર છે, ત્યાર પછી એવું જ્ઞાતિ ભારતની સામાજિક વ્યવસ્થા, સામાજિક સ્તર, આપણું જે સમાજનું જે સ્તર બન્યું છે એ સ્વરૂપે જ્ઞાતિ અસ્તિત્વ સદીઓથી રહ્યું, વસ્તુથી જ્ઞાતિ આધારિત આપણું સ્તર, સમાજનું સ્તર નક્કી થયું છે. બરાબર છે, પણ નક્કી થયું છે. આમ ભારતની સામાજિક સંવર્તના જ્ઞાતિ ઉપર આધારિત છે. આપણે ભારતનું જે સમાજનું નિર્માણ થયું છે એ જ્ઞાતિ ઉપર છે એમ કહી શકાય. જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના, પ્રાચીન સમયમાં જે આપણી પરિકલ્પના હતી એના કરતા પ્રાચીન સમયમાં ભિન્ન હતી. અત્યારની જે છે એના કરતા આપણે પ્રાચીન સમયમાં અલગ હતા. સમાજની જરૂરિયાત, પરિપૂર્ત પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાર સમાજની કેવી જરૂરિયાત છે એને પૂર્ણ કરવી, શ્રમ વિભાજન દરેક કામને બાંટી લેવું એના પાયારૂપ આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ ચાર વ્યવસાયો આધારિત, ચાર આધારિત વર્ણ વ્યવસ્થા હતી. ચાર પ્રકારના ધંધાઓ હતા, એને આવરી લેવા માટે ચાર પ્રકારના વર્ણો હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ કોને કેવો એ સમયે એવી પરિકલ્પના હતી, જે લોકોને ભણાવતા આવડે બધા બ્રાહ્મણ, બ્રાહ્મણની ઘેરે જન્મ લઈએ એ બ્રાહ્મણ નહીં પણ જેને ભણાવતા આવડે એ બધા બ્રાહ્મણ. ક્ષત્રિય કેને કેવો, તો કે જે શક્તિશાળી હોય, યુદ્ધ કળાનો નિષ્ણાંત હોય એ બધા ક્ષત્રિય. વૈશ્ય કેને કેવો, સારી ખેતી આવડતી હોય, સારો વેપાર વણિજ આવડતા હોય તો એ વૈશ્ય કહેવાય. શૂદ્ર કેને કેવો, સેવાકીય પ્રકારના કાર્યો બધા સારી રીતે કરી શકતા હોય એ શૂદ્ર કહેવાય. ક્યારેક તો પ્રશ્ન એવો હતો કે આ એક જ ઘરમાં ચાર ચાર વર્ણ જોવા મળે. પિતાશ્રી હોય એ વ્યવસાય ભણાવવાનું કરતા હોય તો એ બ્રાહ્મણ કહેવાય. મોટો દીકરો છે એ શક્તિશાળી હોય, યુદ્ધ કળાનો નિષ્ણાંત હોય તો એક ક્ષત્રિય કહેવાય. બીજા નંબરનો દીકરો છે એ સારો વેપાર કરતો હોય તો એ વૈશ્ય કહેવાય. ત્રીજા નંબરનો દીકરો છે એ સારા પ્રકારનો સેવાકીય પ્રવૃત્તિ જાણતો હોય તો એ શૂદ્ર કહેવાય. બરાબર, તો એક જ ઘરમાં ચાર ચાર વર્ણો હતા. બરાબર છે, એ વ્યવસાય. પછી બીજું કે દાખલા તરીકે શુદ્ધ નું બાળક હોય અને જો એ સારું ભણાવી શકતું હોય તો બ્રાહ્મણ બની શકતો હતો. વર્ણ વ્યવસ્થા ચેન્જ થઈ શકતી હતી, આ એક ખુલ્લાપણાની નિશાની છે. બરાબર છે, આ જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા વ્યવસાયો હતા. આ સમયે જ્ઞાતિ આધારિત કઈ જ્ઞાતિમાં છે એનો નિવાસ એવી જગ્યાએ મૂકો, એના વ્યવસાયો પણ એવા પ્રકારના હતા. બરાબર, વ્યવસાયના આધારે આવકના સ્ત્રોત રહેતા, એ વ્યવસાય જેવો કરે છે એવા પ્રકારની આવક રહેતી.
આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહની આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. હવે આવકની દ્રષ્ટિએ જે નાનું કામ કરતા હતા એની પાસે ઓછી આવક હતી, એને કારણે આવા જ્ઞાતિ સમૂહો છે એ નાણાકીય રીતે નબળા રહ્યા. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલા નસ્તરીમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય એવા દુર્ગમ જંગલો કે પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. અંગ્રેજોનું શાસન હતું ત્યારે અમુક જ્ઞાતિઓ છે એ મુખ્ય ગામથી દૂર જંગલોની અંદર અબીડ જંગલોની અંદર અથવા તો પહાડી વિસ્તારમાં રહેતી વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજાતિ સમૂહથી અલગ હતું. જે ગામમાં રહેતા પ્રજા હતી, જે સમૂહ હતો, એના કરતા અલગ પ્રકારનું હતું. તેઓની પોતાની આગવી આગવી એટલે અનોખા પ્રકારની સંસ્કૃતિ હતી, અનોખા પ્રકારની બોલી પણ હતી. બરાબર, તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવા પેઢી દર પેઢી કારણ કે એ લોકો ગામના સંપર્કમાં હતા જ નહીં, એટલે પેઢી દર પેઢી એ લોકો અલગ વસવા પણ જંગલમાં કે પૂર્વ પ્રદેશમાં રહેતા એકાકી જીવન. એના સમાજ સિવાય અન્ય સમાજ કોઈ રહેવા જતો નહોતો, એકાક એકલું જીવન જીવતા હતા. એને કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી હતી. પરિણામ એવું આવ્યું કે એની નાણાકીય બાબત અને એની જે સામાજિક પરિસ્થિતિ હતી એ નબળી થઈ. બરાબર છે. હવે આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ એ છે લઘુમતી ઓ નબળા વર્ગો પછાત વર્ગોના હિતના રક્ષણ માટે બંધારણમાં કરેલી જોગવાઈ. લઘુમતી, બરાબર છે. તો કે મુખ્ય જ્ઞાતિ સમૂહ કે સમાજથી 50% કરતા ઓછી સંખ્યા ધરાવતા લોકોને લઘુમતી કહેવાય. નબળા વર્ગો નાણાકીય રીતે પછાત વર્ગો, નાણાકીય અને સામાજિક રીતે પછાત વર્ગો છે એના હિત અને રક્ષણ માટે ગવર્નમેન્ટે કેટલીક જોગવાઈ કરી છે. ભારતમાં બંધારણમાં લઘુમતી નબળા વર્ગો અને પછાત વર્ગના રક્ષણ માટે એનું કલ્યાણ થાય, એનો વિકાસ થાય એટલા માટે કેટલીક બંધારણીય વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈ હિતોના તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ વિકાસ પણ સુનિશ્ચિત કરે છે. આ વ્યવસ્થા છે એ દરેક આવા લઘુમતી નબળા વર્ગ પછાત વર્ગોને હિત ફાયદા માટે છે. સમાજની અંદર જે અસમાનતા વ્યાપેલી છે એને કંટ્રોલ કરવા માટેની છે. બરાબર છે. એનું નિવારણ કરવા માટેની છે, એનું કલ્યાણ માટે એનો વિકાસ સુનિશ્ચિત પાકી રીતે એનો વિકાસ થાય એ બાબતે કરવાનો છે. પહેલું, ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતમાં વસતા તમામ નાગરિકો સમાજના લેવલે, નાણાકીય લેવલે અને રાજકારણ લેવલે એક સરખો ન્યાય, એમાં કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. બીજું, ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ એને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. દરેક વ્યક્તિને સમાનતા, સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ બંધારણમાં ઉલ્લેખ છે. ભારતના બંધારણમાં કોઈ જાતિને મહત્વ આપી, જ્ઞાતિને મહત્વ આપી, ધર્મને મહત્વ આપી કે ભાષા કે લિંગ, પુરુષ કે સ્ત્રી એને મહત્વ આપી કોઈ વિશેષ વસ્તુ આપવામાં આવશે નહીં. બરાબર છે. દરેક વ્યક્તિને પોતાની આવડત પ્રમાણે, પોતાની ડિગ્રી પ્રમાણે એક સરખી તક મળશે અને ભારતના બંધારણ સમક્ષ એનો દરજ્જો ભારતીય નાગરિકનો એક સરખો રહેશે. બરાબર છે, એવો ઉલ્લેખ છે. આ ઉપરાંત રાજ્યોને એવો પણ અધિકાર આપવામાં આવ્યો છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ અને જવાબદારી નિભાવવા માટે નબળા અને પછાત વર્ગોના રક્ષણ કરવા માટે મૂળભૂત અધિકારો પર બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકાશે. દરેક રાજ્યને આ વિશેષ અધિકાર આપ્યો છે કે આ પછાત વર્ગો, નબળા વર્ગો અને લઘુમતીઓને આગળ લેવા માટે અને સક્ષમ બનાવવા માટે મૂળભૂત અધિકારો પર બંધારણની અંદર રહી અને અમુક મનાઈ કરી શકાશે એવો વિશેષ હક આપેલો છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. તમે 18 વર્ષ પછી કોઈ પણ ધર્મનું પાલન કરી શકશો. બરાબર છે, એવો તમને હક અધિકાર આપેલો છે. લઘુમતી નબળા વર્ગો અને પછાત વર્ગો બંધારણીય હક આપવાનો પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓ રાષ્ટ્રમાં સમાન તક અને ન્યાય દરજ્જો મેળવી શકે. આવા લઘુમતી નબળા વર્ગો અને પછાત વર્ગોને આ હક એટલા માટે આપવામાં આવેલો છે કે રાષ્ટ્રની અંદર એને એક સરખી તક મળી રહે, એક સરખો ન્યાય મળી રહે અને એક સરખો દરજ્જો મળે.
બરાબર છે. એટલા માટે ઉલ્લેખ છે રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓ પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવા દર વર્ષે દર પાંચ વર્ષે અગાઉથી કરેલા આયોજન પ્રમાણે આગળ વધવાની પ્રક્રિયાને પંચવર્ષીય યોજના કહેવામાં આવે છે. દરેક પંચવર્ષીય યોજનાની અંદર આ વર્ગોનો વિકાસ થાય એના માટે ખાસ ધ્યાન દોરવામાં આવેલું છે.